નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 9 છે માહિતીનું નિયમન, એમાં 9.1માં આપણે અગાઉ 1-3 પ્રશ્ન જોયા હતા. આજે આપણે 4 દાખલાથી જોવાનું છે. એની અંદર કીધું છે કે નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે. આપણને ચિત્ર આલેખ આપેલ છે એટલે કે ચિત્ર દ્વારા જે રજૂઆત થઈ હોય માહિતીની એને કહેવાય ચિત્ર આલેખ. તો ચિત્ર દ્વારા આપણને અહીંયા આલેખ આપેલો છે એટલે કે ચિત્ર આલેખ આપેલો છે. હવે ગામ એ બી સી ડી ઈ 5 ગામ છે, એની અંદર તમે એ ટ્રેક્ટર દોરેલા છે એ આપેલા છે કે પેલા છે તો કેટલા છે, 6 ટ્રેક્ટર છે. હવે એ શું કીધું છે, ખૂણામાં આપણને આપેલું છે એક ટ્રેક્ટર દોરેલું છે એના બરાબર એક ટ્રેક્ટર લેવાનું છે, એટલે કે એક ટ્રેક્ટર દોરેલું છે એના બરાબર એક જ લેવાનું છે. પછી નીચે પ્રશ્ન પૂછેલા છે કે આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નના જવાબ આપો. એમાં પેલું છે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે, તો તમારે જોવાનું કે સૌથી ઓછી સંખ્યામાં એટલે કે ચિત્રમાં જોવાનું સૌથી ઓછા કેવા ટ્રેક્ટર દોરેલા છે, તો કે બી ગામ છે એમાં સૌથી ઓછા ટ્રેક્ટર એટલે 3 ટ્રેક્ટર દોરેલા છે. તો પેલામાં શું આવશે, તો કે ડી ગામમાં એમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે. કેટલા છે, તો કે 3 ટ્રેક્ટર છે. પછી શું કીધું, કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે, તો તમારે જોવાનું છે કેમાં સૌથી વધારે ચિત્ર દોરેલા છે, તો કે સી ગામમાં છે સૌથી વધારે ટ્રેક્ટર, એટલે કે કેટલી સંખ્યા છે, 8 ટ્રેક્ટર દોરેલા છે. તો બીજામાં શું આવશે, તો કે સી ગામમાં એમાં સૌથી વધારે ટ્રેક્ટર છે. પછી શું કીધું છે ત્રીજું, કે બી ગામની સરખામણીએ સી ગામમાં કેટલા ટ્રેક્ટર છે વધારે છે, બરાબર બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધુ ટ્રેક્ટર છે, તો બી ગામમાં કેટલા છે, 1, 2, 3, 4, 5 ટ્રેક્ટર છે. સી ગામમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 ટ્રેક્ટર છે. તો કેટલા વધારે ટ્રેક્ટર થયા, તો કે 8 - 5 એટલે કેટલા આવ્યા, 3 ટ્રેક્ટર વધુ છે. પછી કીધું છે આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે, 5 ગામમાં થઈને કુલ કેટલા ટ્રેક્ટર છે, તો અહીંયા કેટલા છે, 1, 2, 3, 4, 5, 6 ટ્રેક્ટર છે, 5 છે અહીંયા, 8 છે અહીંયા, 3, 1, 2, 3, 4, 5, 6. તેનો સરવાળો કરીએ તો 6 - 5 - 8 - 3 - 6 એટલે આપણે કુલ ટ્રેક્ટર મળી છે. તો આનો સરવાળો આવશે 28, એટલે કે આગા 5 - 5 ગામમાં થઈને કુલ 28 ટ્રેક્ટર છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, એની અંદર કીધું છે સ્વશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલ એટલે કે મધ્યમ શાળાની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે. હવે આપણને શ્રેણી એટલે કે કયા ધોરણમાં કેટલી છોકરી છે બરાબર અભ્યાસ કરે છે એની સંખ્યા આપણને આપેલી છે. તો 1 થી 8 ધોરણ અહીં આપેલા છે, એની અંદર કેટલી વિદ્યાર્થીની સંખ્યા છે એ આપેલી છે ચિત્ર દ્વારા. અહીંયા કીધું છે એક ચિત્ર છે એના બરાબર 4 છોકરીઓ આપણે લેવાની છે. અહીંયા શું હતું, એક ટ્રેક્ટર હતું એના બરાબર એક ટ્રેક્ટર જ લેવાનું હતું. અહીંયા એક ચિત્ર હોય એને આપણે સમજવાનું કે એક ચિત્ર બરાબર 4 છોકરી છે. અહીંયા આપણને અડધા અડધા ચિત્ર આપેલા છે, તો શું સમજવાનું, આખા ચિત્ર બરાબર 4 છોકરી હોય તો અડધા બરાબર શું હોય, 2 છોકરીઓ હશે, એ રીતે આપણે લેવાનું. હવે એના ઉપરથી પ્રશ્ન આપેલા છે, પેલું છે કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે, કે કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરી છે. તો ચિત્રમાં જોવાનું કે કેવા સૌથી ઓછા છે, તો આમાં સૌથી ઓછી સંખ્યામાં છે. કેટલી છે, તો કે એક ચિત્ર બરાબર 4 લેવાની, અડધા ચિત્ર બરાબર 2 લેવાની, તો 4 ને 2 કેટલા થશે, 6 થશે. તો ધોરણ 8માં એટલે કે શ્રેણી 8 છે એની અંદર સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે, કેટલી છે, તો કે 6 છોકરીઓ છે. પછી બી કીધું છે કે શું શ્રેણી 6માં અને શ્રેણી 6માં શ્રેણી 5 કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. શ્રેણી નંબર 6 છે એટલે કે ધોરણ 6 છે એમાં 5 કરતા ઓછી સંખ્યા છે, તો કે ના, 5માં ધોરણ કરતા 6 ધોરણમાં વધારે સંખ્યા છે, ઓછી સંખ્યા છે નહીં. તો અહીંયા શું આવશે, ના, કે 5માં ધોરણ કરતા 6 ધોરણમાં વધુ સંખ્યા છે, ઓછી સંખ્યા છે નહીં. પછી શું કીધું છે, તો કે શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી હશે, 7માં ધોરણમાં કેટલી સંખ્યા છે આમાં, તો કે 4, 4, 4. એક ચિત્ર બરાબર કેટલા લેવાના, 4 લેવાના, તો 4 ને 4, 8 ને 4, 12. તો કેટલી છોકરીઓ થશે, તો કે 12 છે છોકરીઓ એ શ્રેણી 7માં છે.
તો આપણે શું કર્યું, ચિત્ર આલેખ દ્વારા રજૂઆત કરી. ચિત્ર આલેખમાં ખાસ જોવાનું કે એક ચિત્ર બરાબર અહીંયા આપણે કેટલી સંખ્યા લેવાની છે. એક ચિત્ર આપેલું છે એના બરાબર 4 પકડીઓ લેવાની છે. એના પછી પ્રશ્ન નંબર 6 અને 7 છે એની અંદર પણ એ જ રીતે છે. 6માં બલ્બનું વેચાણ છે એ આપણને દર્શાવેલું છે. 7માં છે ફળોના વેપારીઓએ કેટલા ફળોની પેટી વેચી છે એ દર્શાવેલું છે. એ પણ તમારે ચિત્રાલેખ ઉપરથી એના જવાબ આ રીતે જ આપવાના છે. તો આપણે જોયું 9.1, વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.